आजादी का अमृत महोत्सव अंतर्गत राष्ट्रव्यापी उजवणी ना भाग रूपे चाणस्मा खाते ब्लॉक हेल्थ मेला नु आयोजन करवामां आव्युं। आज रोज आजादी का अमृत महोत्सव अंतर्गत राष्ट्रव्यापी उजवणी ना भाग रूपे तारीख 18/4/2022 થી 24/4/2022 દરમિયાન રાજ્યના તમામ તાલુકાઓ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે તાલુકા હેલ્થ કચેરી ચાણસ્મા દ્વારા તારીખ 20/4/2022 ના રોજ ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ બી સોલંકીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી ડોક્ટર એસ એ આર્ય તેમજ ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ જી પટેલ, પૂર્વ પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ જે પટેલ, ઉપેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર કલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વિક્રમ જે સોલંકીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી દ્વારા સંચાલન કરવામાં આવ્યું। આ આરોગ્ય મેળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરોગ્ય મેળામાં સરકારી તંત્રની વિવિધ શાખાઓનો સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ મુખ્યત્વે સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ કાર્યક્રમો તેમજ વિવિધ યોજનાઓ વિશે જનજાગૃતિ લાવવા ભાગરૂપે પ્રચાર પ્રસાર માટેના સ્ટોલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાણસ્મા ખાતે ક્લિનિકલ સેવાઓ જેવી કે જનરલ ઓપીડીએ તેમજ મેડિકલ કોલેજ ધારપુરથી ઉપસ્થિત ફિઝિશિયન સ્ત્રી રોગ નિષ્ણાંત તેમજ બાળ રોગ નિષ્ણાંત તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ દાંત વિભાગ, આંખ વિભાગ, કસરત વિભાગ, માનસિક રોગ નિષ્ણાંત જેવા તજજ્ઞ જેવા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી। વિશેષ આયુષ્માન ભારત PMJY યોજના અંતર્ગત લોકોને માહિતગાર કરી તેના લાભ માટે પાત્ર લાભાર્થીઓને વહેલામાં વહેલી તકે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભારત કાર્ડની કામગીરી પણ શરૂ કરવામાં આવી। હેલ્થ એન્ડ વોલેન્ટનેસ સેન્ટર ઉપલબ્ધ પ્રાથમિક તપાસ તેમજ પ્રાથમિક સારવાર વિષયક સેવાઓ બાબતે માહિતી આપવામાં આવી અને વધુમાં અંતરિયાળ વિસ્તારમાં તેમજ જરૂરિયાત મુજબ ટેલિમેડિસિનના માધ્યમથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે વાત કરી અભિપ્રાય લઈ તે મુજબ જરૂરી સલાહ, સૂચન, સારવાર, રેફરલ સેવાઓ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ચાણસ્મા તાલુકાના આરોગ્ય વિભાગના ડોક્ટરશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને સામૂહિક આરોગ્યના અધિકારીશ્રીઓ તથા તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ચાણસ્મા ગામના અને તાલુકાના લાભાર્થીઓએ આ આરોગ્ય મેળાનો લાભ લીધો હતો। કમલેશ પટેલ, ટીઓબી ન્યૂઝ ગુજરાત। આયુર્વેદિક વિભાગમાં પણ એમાં સમાવેશ છે, આપણે ફૂડ એન્ડ ડ્રગનો પણ એમાં સમાવેશ છે કે કઈ ખોરાક સારી છે, કઈ મિલાવટવાળી છે, એ પબ્લિકમાં અવેરનેસ આવે છે। ઘણી જગ્યાએ આપણે પેપરમાં વાંચીએ છીએ કે નકલી દૂધ આપવાનું પડતો હોય છે, કેટલું જોખમ છે, એ જ બાબતને આપણે ધ્યાન દોરવા માંગુ છું કે દૂધનું સેવન પ્રથમ સૌથી વધારે બાળકો કરે છે અને આપણા બાળકોને નકલી દૂધ મળે તો કોઈને પોસાય નહીં, એને માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તરફથી અવેરનેસ પ્રોગ્રામમાં આ આપણા પ્રોગ્રામમાં એનો સહયોગ મળ્યો છે। અમની વેદ પણ છે, દરેક તાલુકામાં આ મેળો આપણે રાખ્યો છે, બહુ તાલુકામાં છે, આજે 3 તાલુકામાં આ મેળો છે, ગઈ પરમ દિવસે પાટણ તાલુકામાં આ મેળાનું આયોજન થયેલું છે, આજે ચાણસ્મા હરીશ અને સિદ્ધપુરમાં પણ આ મેળાનું આયોજન કરેલું છે, આવતીકાલે સંખેશ્વર પરમ દિવસે રાધનપુર અને સાંકરપુર દરેક જગ્યા દરેક તાલુકામાં આ મેળાનું આયોજન કરેલું છે, એના માટે સરકારશ્રીએ આપણને ગ્રાન્ટ પણ ફાળવે છે અને માનની ભૂપેન્દ્ર સાહેબના જે સજેશન છે કે દરેક મોટા ગામમાં પણ આ મેળાનું આયોજન કે આપણું જે સજેશન છે એને માન આપીને અમે વિજ્ઞાને લઈને પ્રયત્ન કરીશું, દરેક ગામમાં પણ આપણે આ એક્ટિવિટી આ મેળાનું આયોજન કરીએ અને સેવાના ગામ સુધીના જે મુશ્કેલથી દવાખાને પહોંચતા હોય એને સ્થળ ઉપર સારવાર મળે એના પણ અમે પ્રયત્ન કરીશું। મુખ્ય હેતુ આપણા દેશના તમામ રાજ્યોના તમામ જિલ્લાના તમામ તાલુકાઓમાં દરેક જિલ્લા કક્ષાએ આરોગ્ય મેળાઓ થઈ ગયા, એના બાદ એ રીતનું આયોજન થયું કે દરેક તાલુકા કક્ષાએ પણ આપણે આ રીતના આરોગ્ય મેળાઓનું આયોજન કરીએ તો એવા
આપણા પાટણ જિલ્લાના પણ બધા તાલુકાઓમાં આયોજિત 18-24 તારીખના આરોગ્ય મેળાઓ પૈકી આજ રોજ 20 એપ્રિલના રોજ આપણા ચાણસ્મા તાલુકાના બ્લોક હેલ્થ મેળામાં જેમના અધ્યક્ષસ્થાને આપણો કાર્યક્રમ થઈ રહ્યો છે આપણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ આપણા કહેવાનો મતલબ એ છે કે અત્યારે આ મહિલાઓનું મહત્વ પણ વધી ગયું છે અને આ તમામ સાથે મળી અને જબરજસ્ત કામ આપણે કરતા જ રહેલા છીએ કોરોનામાં પણ કર્યું કોરોના સિવાયના સમયમાં પણ કર્યું અને એ કામ આપણું નાનું કામ નથી કારણ કે માણસની એક જીવનની અંદર બહુ મોટો લાભ આપણે આપી રહ્યા છીએ એનું જીવન રહ્યું એ સારામાં સારું જીવી શકે તેના માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ ખાલી એક અડધી મિનિટ માટે યાદ કરીને પૂરું કરું વેક્સિનેશન માટે જ્યારે આખી આ ટીમ તૈયાર કરી કામ કરે છે કોરોનામાં તો બહુ બધું સહન કર્યું ગાળો પણ સહન કરી આપણે સેલ્યુટ છે આખી આખા આરોગ્ય ટીમની સાથે જેને પણ કામ કર્યું છે તમામને એનાથી પણ વધારે કામ રહ્યું એક નાના બાળક માટે કરી રહ્યા છે નાના